ओम नमो भगवते वासुदेवाय। चौथो अध्याय हिरण्यकशिपुना अत्याचारोनू अने प्रहलादना गुणोनू वर्णन। नारद जी कहे छे, हे युधिष्ठिर, हिरण्यकशिपुए ब्रह्मा जी पासे थी जारे आ प्रकारना अत्यंत दुर्लभ वरदान माग्या त्यारे तेमणे तेनी तपस्याथी प्रसन्न थवाने कारणे तेने ते वरदान आपी दीधा। ब्रह्मा जीए कह्युं, हे तात, તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો તે જીવો માટે ઘણા જ દુર્લભ છે, પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું। નારદજી યુધિષ્ઠિરને કહે છે, બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી, તેઓ સમર્થ તેમજ ભગવદ રૂપ જ છે। વરદાન મળી ગયા પછી હિરણ્યકશિપુએ તેમની પૂજા કરી, ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા। બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશિપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હુષ્ટપુષ્ટ થઈ ગયું। પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો। તે મહાદૈત્યે સમસ્ત દિશાઓ, ત્રણેય લોક તથા દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વો, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ઋષિઓ, પિતૃઓના અધિપતિ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત, ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં કરી લીધા, ત્યાં સુધી કે તે વિશ્વવિજયી દૈત્ય લોકપાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા। હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉદ્યાનોમાં સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યું। સ્વયં વિશ્વાકર્માજીએ બનાવેલું ઇન્દ્રનું ભવન તેનું નિવાસ સ્થાન હતું। તે ભવનમાં ત્રણેય લોકોનું સૌંદર્ય મૂર્તિમંદ થઈને નિવાસ કરતું હતું। તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું। તે ભવનમાં પરવાળાની સાડીઓ, પન્નાની ફરસ, સ્ફટિકમણીની દિવાલો, વૈદુર્યમણીના સ્તંભ અને માણેકની બેઠકો હતી। રંગબેરંગી ચંદ્રવા હતા, દૂધના ફીણ જેવી શૈયાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી। સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નુપુરોનો રણઝડ ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નિખરતી હતી। મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશિપુ બધા લોકને જીતીને સૌનો એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો। તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેના ચરણોની વંદના કરતા હતા। તે તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત્ત રહેતો હતો, તેની આંખો લાલ અને ચઢેલી રહેતી હતી। તે સમયે તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા। તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે, હે યુધિષ્ઠિર, વિશ્વાવસુ, તુંબુરુ તથા અમે બધાય લોકો તેની સામે ગાન કરતા હતા। ગંધર્વો, સિદ્ધો, ઋષિજનો, વિદ્યાધરો અને અપ્સરાઓ વારંવાર તેમની સ્તુતિ કરતા હતા। હે યુધિષ્ઠિર, તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તે પોતે છીનવી લેતો હતો। પૃથ્વીના સાતેય દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું। સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી। તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું। આજ પ્રમાણે ખારા પાણીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દહીંનો, દૂધનો અને મીઠા પાણીનો એ સાથે સમુદ્રો પોતપોતાની પત્નીઓ, નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા। પર્વતો પોતાની તળેટીઓ રૂપે તેને માટે ક્રીડા સ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી ઋતુઓમાં ફૂલતા ફળતા હતા। બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે એકલો જ ધારણ કરતો હતો। આ પ્રમાણે દિગ્વિજય અને એકછત્ર સમ્રાટ થઈને તે પોતાને ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો।
परंतु आटला विषयों थी पण तेने तृप्ति थवा न पामी, कारण के आखरे तो ते इंद्रियोनो ज दास हतो। ते आवा रूपे पण भगवाननो ज पार्षद हतो के जेने सनकादि ऋषिओए शाप आप्यो हतो। ते ऐश्वर्यने कारणे मदोन्मत्त थई रह्यो हतो अने घमंडथी छकी जईने शास्त्रोनी मर्यादानु उल्लंघन करी रह्यो हतो। जोत जोतामां ज तेना जीवननो घणो बधो समय वीती गयो। तेना कठोर शासनने लीधे बधा लोक अने लोकपालो गभराई गया अने ज्यारे तेमने बीजे क्यांय कोईनो आश्रय मळ्यो नहीं त्यारे तेमने भगवाननो शरण लीधु। ज्यां सर्वात्मा जगदीश्वर श्री हरि निवास करे छे अने जेने पाम्या पछी शांत अने निर्मल सन्यासी महात्माओ फरी पाछा आवता नथी ते भगवानना परम धामने अमे नमस्कार करीए छीए। आवा भावथी पोतानी इंद्रियोने संयत अने पोताना मनने समाहित करीने ते सवे खावा पीवानु अने निद्रानो त्याग करीने निर्मल हृदयथी भगवाननी आराधना करी। एक दिवस तेमने मेघ समान गंभीर आकाशवाणी संभळाई, तेना ध्वनिथी दिशाओ गुंजी उठी, साधुओने अभय आपती ते वाणी हती। हे श्रेष्ठ देवताओ, डरो नहीं, तमारा सर्वेनु कल्याण थाओ। मारू दर्शन थवाथी प्राणीओने परम कल्याणनी प्राप्ति थई जाय छे। आ अधम दैत्यनी दुष्टताने हूँ पहेलाथी ज जाणू छू, हूँ तेने खतम करी दईश, परंतु हमणा तो तमे थोड़ा दिवसों सुधी योग्य समय आववानी राह जुओ। कोई पण व्यक्ति ज्यारे देवो वेद गायो ब्राह्मणो साधुओ धर्म अने मारी साथे द्वेष करवा लागे छे त्यारे तेनो सत्वरे विनाश थई जाय छे। आ हिरण्यकशिपु ज्यारे पोताना वेर भाव रहित शांत स्वभाव अने महात्मा एवा तेना पुत्र प्रहलाद साथे द्रोह करशे तेनु अनिष्ट करवा इच्छसे त्यारे भले ने वरदान ने कारणे आ शक्ति संपन्न रहियो हूँ तेनो वध करी नाखीश। नारद जी कहे छे, सर्वेना हृदयमां ज्ञाननो संचार करनारा भगवान ने ज्यारे देवोए आ प्रमाणे आदेश आप्यो त्यारे ते देवो तेमने प्रणाम करीने पाछा आवी गया। तेमनो बधो उद्वेग चाल्यो गयो अने तेमने एवुं लाग्यू के हिरण्यकशिपु हवे मरेलो ज छे। हे युधिष्ठिर, दैत्यराज हिरण्यकशिपुए अत्यंत विलक्षण चार पुत्रो हता। तेमना प्रहलादजी आम तो सौथी नाना हता पण गुणोमां सौथी मोटा हता। तेओ महान उपासक भगवद भक्त हता। तेओ ब्राह्मण भक्त सौम्य स्वभाव वाला सत्य प्रतिज्ञ अने जितेन्द्रिय हता तथा तेओ सघना प्राणियों साथे पोताना जेवोज समानतानो व्यवहार करता हता अने सौना एकमात्र प्रिय अने श्रेष्ठ सुहृद हता। तेओ वडीलोना चरणोमां सेवकनी जेम नमेला रहता हता। दीनजनों पर पितृवत प्रेम राखता हता। समवयस्को साथे मातृवत प्रेम करता हता अने गुरुजनों प्रत्ये भगवद भाव राखता हता। विद्या धन सौंदर्य अने कुलीनताना संस्कारोथी संपन्न होवा छता घमंड अने हठ तेमने स्पर्शी पण शक्या न हता। मोटा दुखोमां पण तेओ जरा सरखाए गभराता न हता। लोक अने परलोकना विषयोने तेमने सांभळ्या अने जोया तो घणा हता पण तेओ तेमने सारहीन अने मिथ्या समझता हता अने तेथी तेमना मनमां कोई पण वस्तुनी लालसा न हती। इंद्रियो प्राण शरीर अने मन तेमने वश हता। तेमना चित्तमां क्यारेय कोई पण प्रकारनी कामना थती न हती। जन्मे असुर होवा छतां पण तेमनामां आसुरी संपदा लेश मात्र पण न हती। जेम भगवानना गुण अनंत छे तेवी ज रीते प्रहलादजीना गुणोनी पण कोई सीमा ज न हती। महात्माओ हमेशा तेमना ते गुणोनुं वर्णन करी रह्या हता अने तेमने अपनावता आव्या छे अने तेम छता तेमनामां आ बधा गुणो शाश्वत छे। हे राजन, आम तो देवो एमना शत्रु गणाय पण तेम छता भक्तोनुं चरित्र सांभळवा ज्यारे तेमनी सभा थाय त्यारे तेओ ए अन्य भक्तोने प्रहलादजी जेवा कहीने तेमनुं सन्मान करे छे। तो पछी तमारा जेवा अजात शत्रु भगवद भक्तो तेमनो आदर करे एमां शुं आश्चर्य छे। तेमना महिमानुं वर्णन करवा माटे अगणित गुणों कहेवा के सांभळवानी जरूर नथी। तेमनो केवल एक ज गुण भगवान श्री वासुदेवना चरणोमां स्वाभाविक जन्मजात प्रेम ए तेमना महिमाने प्रगट करवा माटे पर्याप्त छे। प्रहलाद जी बाळपणमां ज रमत गमत छोड़ी दईने भगवानना ध्यानमां जड़वत तन्मय बनी जता हता।
ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ શાન ભાન જ રહેતું ન હતું. તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગન કરી રહ્યા છે. તેથી તેમના સુતા બેસતા, ખાતા પીતા, હાલતા ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં. ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા. ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્રેકથી ખિલખિલ હસવા લાગતા હતા. ક્યારેક તેમના ધ્યાનના મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા હતા. તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુર કલ્પાંત કરતા હતા. ક્યારેક ક્યારેક લોકલાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા. ક્યારેક ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા માંડી પડતા. ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સંસ્પર્શ અનુભવીને આનંદમગ્ન થઈ જતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા. તે સમયે તેમનું રૂવે રૂવું પુલકિત થઈ ઉઠતું, તેમની અધખુલી આંખો અવિચળ પ્રેમ અને આનંદના આંસુઓથી ભરાયેલી રહેતી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની આવી ભક્તિ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે. એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જતા પણ સાથે સાથે તે લોકોને પણ વારંવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દિનહીન થઈ ગયું હોય. હે રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા. હિરણ્યકશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો.